ભાઈ શ્રી એવા મુનાભાઈ નું આજે કાર્યક્રમ માં ભેગા થયા હોય, તમારા બાપલા જે જે મહેમાનો આવેલા હોય, તમામ આવેલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો હાઉ ભાઈઓ અહીંયા આવી કરવી અને આ અવસરની માલિકા બે હોય ને મારા બાપ તો સારું લાગે, કારણ કે આજે પિંડાખાઈ ગામને આંગણે દેવભૂમિ ધરતીની માલિકા મારા બાપ આજ મારી નેવાણું ને આજ ભેગી થઈ હોય, કારણ કેવત ની માલિકા કીધું છે ને કે આજ એનો છેલ્લો અવસર છે મારા બાપ, આજ છેલ્લા અવસર ની માલિકા આજ મારી નેવાણું નાચ ને બોલાવી કરવી અને અમારે અમીર દાદા ના આંગણે અમારા મુનાભાઈ ને આંગણે આજ એના કાર્ય ની માલિકા આપણે ભેગા થયા હોય મારા બાપ, અને જગત ની માલિકા કેવત ની માલિકા કીધું છે ને કે પાંચ આંગળી એ કોસો રળિયા નો લાગે મારા બાપ, જેમ ટીકે ટીકે સરોવર ભરાય, જેમ કાંકરે કાંકરે બાંધીએ પાય, આજ મારી નેવાણું આજનો આ મેળાનો ભેગો થયો હોય અને કદાચ અમારે અમીર દાદા ને અમારે મુનાભાઈ ને એમ થાય કે આજે અમારા ઘરને આંગણે આજ એક રૂડો અવસર આવ્યો હોય મારા બાપા, અને જગ્યાની માલિકા આજ અહીંયા અમારે વાઘેલા પરિવારના કુળદેવી મારી માં સિંધુ મારી માં મેલડી મારા દાદા નાસિંહ આજ આ એની ભૂમિ ની માલિકા આપણે આ હાઉ નેવાણું આજ ભેગી થઈ હોય, આજે બીજો રૂડો અવસર કયો હોય, અને બીજું આ દેવભૂમિ કઈ રીતે કહેવાય, એક બાજુ જોવો તો અમારે વાઘેલા પરિવારના કુળદેવી નો મઠ અને બીજી બાજુ જોવો ને મારા બાપ વાઘેલા પરિવાર માં એમાં અમારે ધીરા બાપા કહેવાય, વાઘેલા કુલની માલિકા અમારે ધીરા પીર આજ પીર થઈ કાર્ય સમજાય છે, અને એવો અમારે અલગ ધણી નો વોટનો બજરંગદાસ બાપા નો અહીં બિરાજમાન હોય, અમારે કાલભેરો બાપા નો બિરાજમાન હોય, અને આજ એ ભૂમિ ની માલિકા આજ મને ને તમને હવને આ જગ્યા ની માલિકા આનંદ કરવાનો એક મોકો મળ્યો હોય મારા બાપાએ, કેવત ની માલિકા કીધું છે ને કે સુખી વાવી વનરા વાવી સુખા વાવી સુખા જેના દુખિયા ઉગે ઝાડવા હે, દુખિયા ઝાડવો રખો કયો કોણ બને મારા, જે જે આપણી દેવી પૂજક સમાજ છે ને જે જે વડવા માટે દુઃખ મળ્યા છે ને એક એક ફૂલની માલિકા જો વિચાર કરીએ ને તો આપણી સમાજની માલિકા જે જે વડવા માટે તો દુઃખ મળ્યા છે, પણ આપણા સમાજ ની માલિકા માતા ને વતન દુઃખ પડ્યું હો ભાઈ,
મારા મનસુખભાઈ એના બે પગલા મળી ના એકનું નામ દીનાભાઈ અને બીજાનું નામ જે આજ મારીને તમારી વચ્ચે નથી આજ એનું કાર્ય કરવા ઉભા થયા છે એવા અમારે ભાઈ શ્રી મુનાભાઈ રામ લખમણ ની જોડું હતી ને આજ એના બંધવાની જોડું તૂટી ગઈ મારા બાપ અને અમારે સગુબેન અને ચીરુબેન આ બે બેનું હતું ને આજ એનો મામેલો નથી આ સમય દીકરા
લીલી વાડી રસાવી કાઢી લઈ ગયા. અમારે અમિત દાદા ના બે બહુરા મરી ગયા, અમારે હસરાજભાઈ અને અમારે વસંતભાઈ. અમારે મનસુખભાઈ નો દીકરો હતો ને, અમારે ભાઈ મુનો એનું હૈયાનું હાડકું હતું. એનું લાકડું માંદળ્યું હતું, એનો નોદાના નો આધાર હતો. પણ જગત ની માલિકા બે દીકરા હોય કે ત્રણ દીકરા હોય, એની માલિકા નાનો હોય ને એ બાપ ને બહુ લાડકો હોય. મારી નાય અમારે મુનાભાઈ હતા ને, એ અમારે મનસુખભાઈ ને લાડનો ખજાનો હતો. પ્રેમદાસ બાપુ ને ભાવ થી વધાવો, મારા બાપ વધાવો, બે હાથ ની તાળીઓ પાડી કરવી. અને આપણે દેવી પૂજક સમાજ નું ગૌરવ કહેવાય, મારા બાપ વધાવો વધાવો. જેને અલગ ધણી નો વોટવો કહેવાય, મારા બાપ આપણી સમાજ ની માલિકા અમારે પ્રેમદાસ બાપુ છે ને, એક દુખિયા ના વિહામાં છે. અમારે બજરંગદાસ બાપા ની સેવા કરે, કાળભેરો બાપા ની સેવા કરે, અને એવા અમારે વાઘેલા પરિવાર ના ધીરાપીર કહેવાય કે પીડાખાઈ ની જગ્યા માથે કદાચ કોઈ દુખ્યું માણા આવે ને, કોઈ દુખ્યું માણા આવી કાઢવી અને હીરા આપવાના સરને આવી કરવી અને કોઈ ઓશિયાળું આહુડું પાડી જાય ને, મારા બાપ જગત ની માલિકા એક દિન ઓશિયાળા ના આહુડા તો કોણ હશે. કે મારી જગ્યા ની માલિકા એક દિન કોઈ દુખ્યા આવે, કોઈ રોતા આવે અને તો જગ્યા ની માલિકા સાના રાખી નો કાઢું ને,
માજે મને જિલ્લા ભીને મને કાળ ભેરો બાપાને મને બજરંગદાસ બાપાને કોઈ ઓળખે નહીં વારી નાય આવા અમારે વાઘેલા કુલની માલિપા આજ પીર થઈ કારવી નવખંડની માલિપા એના નામનો ડંકો વાગે મારા બાપ બે હાથે તાળીઓથી વધાવો વધાવો કારણ અમારે ધીરા બાપાના તો વખાણ કરવા બેહી ને મારા બાપ વાત એને કરવા બેહી ને એનો અંત નો આવે આવા એના પરસા છે મારા બાપ એના વાંજના ઘેરે જેને દીકરા નો હોય અને કદાચ એસી એસી વર્ષના વાળા વીતી ગયા હોય ને ઓળખે નહી હો અને કદાચ કોઈ મારી નાચ માથે કોઈ અમારા વાઘેલા કુળ માથે કોઈ જાદુગરા બને કોઈ વિદાગરા બને અને કદાચ પણ કામરૂ દેહની ધનુર મજા વાપરી અને એક દી મારા સ્વર્ણની માલિપા આવી જાય અને એક દી તો જાદુગરાની જાદુ હાલવા દઉં અને કદાચ કોઈ મેલા મિત્રોની જો મેલા પણ હાલવા દઉં ને તો જગતની માલિપા મને કાળ ભેરવ ને આપણે જય બોલી માતાજી અને પછી કાર્યક્રમ નો દોર આગળ વધારી મારા બાપ જો કે મારી ના આજ માના ખોળાની માલિપા બેઠા હોય આજ બાપાના ખોળાની માલિપા બેઠા હોય અને તમને માતાજી ભગવાને બે હાથ આપ્યા હોય ને બે હાથ ઉંચા કરી કરવી અને માતાજીનો જય જયકાર એવો કરવાનો છે ને કે આજે મા સિંધુની મેળી મારા દાદા નરસિંહ વિનને એમ થવું જોઈએ અમારે બજરંગદાસ બાપાને કાળ ભેરો બાપાને આપા ધીરા પીને એમ થવું જોઈએ કે આજ પીના ખાઈની જગત માથે હાથ મારા હસડા કિલોલ કરે છે મારા બાપ એટલે બે હાથ ઉભા કરી કરીને જય બોલજો
માતાજી ની બે કડી ની આરતી લઈ અને પછી આપણે કાર્યક્રમ નો દોર આગળ વધારી મળવાનો. જગદંબા માણી તું જોગણી, મન માણી જોગીએ,
જો અમારે મૂનો હોત તો કદાચ આજ એના ઘરને આંગણે આસો પાલવના તોરણ બંધાત મારા બાપ. પણ આજે આ ઘરની માલિકા નથી ને, એટલે એના ઘરના આંગણે આસો પાલવના તોરણ ક્યાંથી બંધાય? જેને નાની ઉંમરની માલિકા આ ઘર છોડી કાઢવી અને પોતે વદેહની વાટું લઈ કાઢવી હાલી નીકળ્યા છે, તેથી અમારે મનસુખભાઈને ઓછું નહીં લાગ્યું હોય. મારા બાપ, એ કદાચ મારો મુન્યો જો જીવતો હોત ને તો એને લાડે કોડે પ્રણાવી કરવી અને લાડેરી જાનું જોડી કરવી અને હું હરખથી એના વિવાહ કરે થાય. પણ આજે મારા ખોળાના ખુંધાર, મારા નોધારાના આધાર, આજ તે મારી માથે આ વેળા લાવી હે. આજ કદાચ મારે મનસુખિયાને બે હતા, આજ મારે તારું આ કામ કરવું પડે ને, આ એનું દુઃખ લાગે મારા બાપ. એટલે બે હાથની તાળીઓ પાડી કરવી અને આરતી વધારજો. એ આસો પાલવના તોરણ બંધાવ, હાસા મોદી રે હાથિયા પુરાવ, યો મોઢડે કંકુડાવે લાઈ, આરતી સિંધુય માની તાઈ, ઉતારો વાલયા નજીમાં, ઉતારો વાલયા. Yeah!
લાલ લેખ માથે એકડી તો કળો અક્ષર પડવા દઉં ને, કેદી મને સિંધુડી મેળી મને ભાગ નાસિકની દેવીને જગતની માલિકા કો ઓળખે નહીં હું. મારી વસ્તી હાજી કદાચ કોઈ આંગળી સીધી થાય અને જેથી પોતાનો હિસાબ લેતા તો પાછી પડી જાવ ને, જેથી મને દાદા સમૂહની દેવીને જગત ની માલિકા કોઈ ઓળખે નહીં મારી જાય. આનો આયા વડા પંખીડાની જગદી
અમારે પ્રેમદાસ બાપુ 501 આપી માં સિંધુ